વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, ગઈકાલે આપણે સંચાલકીય અર્થશાસ્ત્રમાં વિવિધ સ્વરૂપની વસ્તુઓની માંગ એના વિશેની ચર્ચા કરી હતી અને ચર્ચાના મુદ્દાઓમાં વ્યુત્પન્ન માંગ અને સ્વાયત્ત માંગ એના વિશેની ચર્ચા કરી હતી. બીજો મુદ્દો હતો ઉત્પાદકીય વસ્તુની માંગ અને વપરાશી વસ્તુઓની માંગ, એની પણ ચર્ચા કરી હતી. આપણે હવે ટકાઉ વસ્તુઓની માંગ ત્યાં આવીને અટક્યા હતા કે ટકાઉ વપરાશી વસ્તુઓની માંગ અને બિન ટકાઉ વપરાશી વસ્તુઓની માંગ ત્યાં આવીને અટક્યા હતા. જે વસ્તુનો વપરાશ એક કરતાં વધુ વખત કરી શકાય તેને ટકાઉ વપરાશી વસ્તુની માંગ કહેવામાં આવે છે અને એ માંગને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. જૂની ટકાઉ વસ્તુને બદલે થતી માંગ અને ટકાઉ વસ્તુના કુલ જથ્થામાં થતો વધારો. નાશવંત વસ્તુની માંગની આગાહી કરતાં ટકાઉ વપરાશી વસ્તુની માંગની આગાહી કરવી વધુ મુશ્કેલ અને જટિલ છે. તેની માંગની આગાહીને પણ જુદા જુદા પરિબળો અસર કરે છે. ટકાઉ વપરાશી વસ્તુની માંગની આગાહી પર અસર કરતા પરિબળો આ મુજબ રજૂ કરી શકાય. એક તો ટકાઉ વસ્તુની માંગ ધંધાની પરિસ્થિતિ સાથે અસ્થિર સંબંધ ધરાવે છે. આવી વસ્તુ દ્વારા મળતી કામગીરી માટે માંગમાં થોડો ફેરફાર રહે તો પણ તે વસ્તુના વેચાણમાં તીવ્ર ફેરફાર થાય છે. ટકાઉ વસ્તુ માટેની માંગનું વિશ્લેષણ સરળ નથી. પ્રતિષ્ઠાપન માટેની માંગ અને ચાલુ જથ્થામાં વધારા માટેની માંગના પરિબળો વિવિધ પ્રકારના હોય છે. ટકાઉ વસ્તુની ખરીદી નિર્ણય વધુ ગૂંચવાળા ભરેલો હોય છે, કારણ કે ભવિષ્ય વિશેના અનુમાનો તીવ્ર રીતે ગ્રાહકના મગજમાં ઉદ્ભવે છે. તે વસ્તુ વેચી નાખવામાં આવશે તો તેની કિંમત કેટલી ઉપજશે તેનું તે અનુમાન કરી પોતાની ખરીદી મુલતવી રાખે તો ભવિષ્યમાં તે વસ્તુના ભાવ વધશે કે ઘટશે તે અંગે વિચાર કરે છે. ટકાઉ વસ્તુની માંગની આગાહીને ચાલુ કિંમત અને આવક જ નહીં પરંતુ તેની માંગ પર ચાલુ વલણો અને આશાવાદી સ્થિતિ પણ અસર કરે છે. એટલે ટકાઉ વપરાશી વસ્તુની માંગની આગાહી કરતી વખતે પુનઃસ્થાપન માંગ અને નવી વસ્તુની માંગ એ બંનેનો અલગ અલગ રીતે વિચાર કરવો જોઈએ. પુનઃસ્થાપન માંગનો આધાર ગ્રાહકોમાં થતા વધારાથી સ્ટોકમાં થતા વધારા પર છે. એ વસ્તુની વયમર્યાદા કેટલી છે તેના ઉપર પણ છે. ટકાઉ વપરાશી વસ્તુની માંગની આગાહીનો આધાર કૌટુંબિક લક્ષણો જેમ કે કુટુંબનું કદ, વય અને જાતિ પ્રમાણે કુટુંબના સભ્યોની વહેંચણી, કુટુંબની આવક વગેરે પરિબળો પર છે. જે વસ્તુનો બધા જ સભ્યો દ્વારા વપરાશ થતો હોય તો તે વસ્તુની માંગનો આધાર કુટુંબોની સંખ્યા ઉપર છે. એટલે ટકાઉ વસ્તુની માંગ અને ગ્રાહક સમક્ષ રહેલા બે વિકલ્પો છે. જે વસ્તુનો વપરાશ ચાલુ છે તેનું સમારકામ કરાવે, તેને વપરાશમાં ચાલુ રાખવી અને જૂની વસ્તુને વેચીને નવી વસ્તુ ખરીદવી. ગ્રાહક આમાંથી કયા વિકલ્પની પસંદગી કરશે તેનો આધાર બિન આર્થિક પરિબળો જેવા કે સામાજિક દરજ્જો, પર્યાવરણ અને આર્થિક પરિબળો જેમ કે કુટુંબની આવક વગેરે પર અવલંબે છે. કેટલીક ટકાઉ વપરાશી વસ્તુની માંગનો આધાર તે માટે જરૂરી સવલતો પર પણ છે, જેમ કે મોટરકારની માંગનો આધાર રસ્તાઓની સવલતો પર છે, ટીવીની માંગનો આધાર ટીવી સ્ટેશન પર છે અને એરકન્ડિશનનો આધાર ઇલેક્ટ્રિસિટી કેટલી પ્રાપ્ય છે એના ઉપર છે. એટલે આ વસ્તુની વપરાશ સાથે સંલગ્ન સવલતોમાં વધારો થાય તો ટકાઉ વપરાશી વસ્તુની માંગ પણ વધે છે. હવે એની સાથે સંકળાયેલી છે બિન ટકાઉ વસ્તુઓની માંગ. એટલે બિન ટકાઉ વસ્તુઓની માંગ જેને આપણે નાશવંત વસ્તુઓ કહીએ છીએ, આનો અભ્યાસ એટલા માટે જરૂરી છે કે સંચાલકે નિર્ણયો લેતા પહેલાં આ કયા પ્રકારની, કયા સ્વરૂપની વસ્તુની માંગ છે એનો વિચાર કરવો જોઈએ અને એ કયા સ્વરૂપની વસ્તુની માંગ છે એના આધારે તે આગાહી કરી શકે છે. એટલા માટે આ જરૂરી છે. બિન ટકાઉ વપરાશી વસ્તુની માંગની આગાહીને અસર કરતા પરિબળો જે છે, જે વસ્તુ એક જ વખત ઉપયોગમાં આવે છે તેવી વસ્તુઓને બિન ટકાઉ અથવા તો નાશવંત વસ્તુઓ કહેવામાં આવે છે. ખોરાક છે, તમાકુ છે, દૂધ છે, શાકભાજી છે, ફળો છે વગેરેને નાશવંત વપરાશી વસ્તુ કહેવામાં આવે છે. અને આવી નાશવંત વસ્તુઓની માંગને નીચેના પરિબળો અસર કરે છે. એક તો વપરાશ માટેની આવક. વસ્તુઓની વપરાશ કરવા માટે તે ખરીદવા માટેની આવકની વપરાશપાત્ર આવક
અથવા ગ્રાહકની ખરી શક્તિ કહેવામાં આવે છે. તે વ્યક્તિની આવકમાંથી સીધા કરવેરા બાદ કરવાથી મળે છે. જોકે વપરાશ પણ આવકની આંકડાઓ સ્પષ્ટ રીતે મળતા નથી અને આ આવકના આંકડાઓના આધારે જ માંગની આગાહી થઈ શકે છે. બીજી બાબત છે કિંમતો. નાશવંત બિન ટકાઉ વપરાશી વસ્તુઓની માંગનો આધાર તેની કિંમત ઉપર પણ છે. એટલું જ નહીં, તે નાશવંત વસ્તુને અવેજી વસ્તુ અને પૂરક વસ્તુને કિંમત ઉપર પણ અસર કરે છે. વસ્તુની માંગ તેની પોતાની અને પૂરક વસ્તુની માંગ પૂરક વસ્તુની કિંમત સાથે નકારાત્મક સંબંધ ધરાવે છે, જ્યારે તેની અવેજી વસ્તુની કિંમત સાથે હકારાત્મક સંબંધ ધરાવે છે. એટલે આથી આવી વસ્તુની માંગની આગાહી કરતી વખતે માંગની મૂલ્ય સાપેક્ષતા અને પારસ્પરિક સાપેક્ષતાનો પણ વિચાર કરવો જોઈએ. અહીં આ બે શબ્દો બરાબર સમજવાના છે કે નાશવંત કે બિન ટકાઉ વપરાશી વસ્તુની માંગનો આધાર તેની કિંમત ઉપર છે. એટલું જ નહીં, તે નાશવંત વસ્તુને અવેજી વસ્તુ અને પૂરક વસ્તુને કિંમત ઉપર પણ છે. એટલે આ જે નાશવંત વસ્તુ છે એ નાશવંત વસ્તુની સાથે કયા પ્રકારની અવેજી વસ્તુ મળે છે, કયા પ્રકારની પૂરક વસ્તુ મળે છે તેના ઉપર પણ તેનો આધાર રહેલો છે. વસ્તુની માંગ તેની પોતાની અને પૂરક વસ્તુની કિંમત સાથે નકારાત્મક સંબંધ ધરાવે છે. જે વસ્તુની માંગ નાશવંત છે એની જે પૂરક વસ્તુ છે એ પૂરક વસ્તુની કિંમત સાથે એ નકારાત્મક સંબંધ ધરાવે છે. અવેજી વસ્તુની કિંમત સાથે તે હકારાત્મક સંબંધ ધરાવે છે. જ્યારે પૂરક વસ્તુઓની માંગ એ પૂરક વસ્તુની કિંમત સાથે નકારાત્મક સંબંધ ધરાવે છે. અને આથી આવી વસ્તુની માંગની આગાહી કરતી વખતે મૂલ્ય સાપેક્ષતા કેવી છે, હકારાત્મક છે, નકારાત્મક છે, અને પારસ્પરિક સાપેક્ષતાનો પણ વિચાર કરવો જોઈએ. એટલે સાપેક્ષતા એટલે ફેરફારપણું. આ ફેરફારપણાનો પણ વિચાર કરવો જોઈએ કે વસ્તુની માંગમાં થતો ફેરફાર અને કિંમતમાં થતો ફેરફાર, વસ્તુની માંગ જે છે તે અને એની સાથે જે પૂરક વસ્તુ છે એની જે માંગ કે કિંમત એની કિંમત છે એની સાથે એનો કેવો સંબંધ છે અથવા તો કેવો ફેરફાર આવે છે. એ જ પ્રમાણે વસ્તુની માંગ છે અને એ વસ્તુની માંગની સાથે અવેજી વસ્તુની કિંમત કેવી છે, તો એની સાથે હકારાત્મક સંબંધ છે. મતલબ એ સાપેક્ષતા એટલે કે ફેરફારપણું કેટલું છે એનો પણ વિચાર કરવો જોઈએ. વસ્તીનું પ્રમાણ અને તેની લાક્ષણિકતાઓ. વસ્તી વિષયક પરિબળો પણ નાશવંત બિન ટકાઉ વસ્તુની માંગને અસર કરે છે. કુલ વસ્તી આવક હેઠળ તથા સામાજિક દરજ્જો, વસ્તીની વય અને જાતિ પ્રમાણેનું બંધારણ, શહેરી ગ્રામીણ ભૌગોલિક લાક્ષણિકતાઓ, શિક્ષણનું પ્રમાણ વગેરે પરિબળોથી પ્રભાવિત થાય છે. નાશવંત વસ્તુની માંગને વ્યક્તિનો સ્વભાવ, રુચિ, ટેવ વગેરે મનોવૈજ્ઞાનિક પરિબળો પણ અસર કરે છે. મનોવૈજ્ઞાનિક પરિબળો, વ્યક્તિનો સ્વભાવ કેવો છે, વ્યક્તિની રુચિ કેવી છે એ પરિબળો પણ અસર કરે છે. બીજી બાબત છે કે નાશવંત વસ્તુઓનો કેટલા સમય સુધી સંગ્રહ કરી શકાય છે તે બાબત પણ તેની માંગને અસર કરે છે. અને તેના ભાવ અંગેના ભાવિ ખ્યાલો શું છે તે પણ મહત્ત્વના છે. ભાવ ભવિષ્યમાં વધવાનો છે, ભાવ ભવિષ્યમાં ઘટવાનો છે, શું થવાનું છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. નાશવંત વસ્તુની માંગનો સામાજિક પરિબળો પણ અસર કરે છે. સામાજિક દરજ્જો કેવો છે, સામાજિક રિવાજો કેવા છે, પ્રણાલિકાઓ કેવા છે, સામાજિક માળખું કેવું છે એ પણ એને અસર કરે છે. એટલે આ બધા જ બાબતો નાશવંત વપરાશી વસ્તુની માંગને અસર કરે છે. એમાં સામાજિક બાબતો પણ ખૂબ અસર કરતી હોય છે. નાશવંત વસ્તુની ગુણવત્તા, એનો સ્વાદ, રંગ, વાસ વગેરે પરિબળો પણ તેની માંગને સીધી રીતે અસર કરે છે. દેખાદેખીની અસર પણ નાશવંત વપરાશી વસ્તુની માંગને અસર કરતું એક અગત્યનું પરિબળ છે. એટલે કુલ વસ્તીમાં ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ પણ નાશવંત વપરાશી વસ્તુનું માળખું તૈયાર કરવામાં નિર્ણાયક ભાગ ભજવે છે. એટલે નાશવંત વસ્તુઓની વપરાશ, નાશવંત વસ્તુઓની માંગ એ એક કરતાં ઘણા બધા પરિબળો ઉપર અસર કરે છે. વપરાશ માટેની આવક કેવી છે, વસ્તુની માંગ અને વસ્તુની કિંમત કેવી છે, વસ્તીનું પ્રમાણ કેવું છે, વસ્તીની લાક્ષણિકતાઓ કેવી છે, અને નાશવંત વસ્તુની માંગની બાબતમાં પ્રજાનો સ્વભાવ, રુચિ, ટેવ કેવું છે, એટલે ઘણા બધા પરિબળો, સામાજિક માળખું, સામાજિક પરિસ્થિતિ,
વસ્તુની ગુણવત્તા, દેખાદેખીની અસર, આમ એક કરતાં અનેક પરિબળો એને અસર કરતા હોય છે. એટલે આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે એક કરતાં વધારે પરિબળો એની અંદર અસર કરતા હોય છે, અને એને એક કરતાં વધારે પરિબળો અસર કરતા હોવાને કારણે એ જુદી જુદી રીતે એની પરિસ્થિતિ પેદા થાય છે, અને જુદી જુદી પરિસ્થિતિ પેદા થવાને કારણે આ કયા પ્રકારના પરિબળોનું કેટલા પ્રમાણમાં માંગ થશે અને કયા પરિબળોની બિલકુલ માંગ નહીં થાય એ પણ એટલી બાબત મહત્ત્વની બને છે. બીજી ખાસ અગત્યની વસ્તુ એ છે કે આ રીતે માંગની આગાહી કરતી વખતે વસ્તુનું સ્વરૂપ કેવું છે તે બાબત તપાસવી જોઈએ. વસ્તુના સ્વરૂપના સંઘર્ષમાં તેને ત્રણ વિભાગમાં વિભાજિત કરી શકાય. એક તો મૂડીગત અથવા ઉત્પાદક વસ્તુ, ટકાઉ વપરાશી વસ્તુ અને બિન ટકાઉ અથવા નાશવંત વપરાશી વસ્તુ. આ ત્રણેય પ્રકારની માંગને અસર કરતા પરિબળો જુદા જુદા હોય છે. આથી આ વસ્તુઓની માંગની આગાહી કરતી વખતે કયા પરિબળો અસર કરે છે તથા તે પરિબળોમાં ભવિષ્યમાં કેવા ફેરફારો થશે તે અંગે આ પરિબળોમાં ફેરફાર થવાથી તેની માંગ ઉપર કેવી અને કેટલી અસર થશે વગેરેનો અનિવાર્યપણે વિચાર કરવો જોઈએ, અને ત્યારબાદ વસ્તુની માંગની આગાહી કરી શકાય. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે પેઢીની માંગ અને ઉદ્યોગની માંગ. પેઢી એ એકમ માંગ છે, એકમ છે. ઉદ્યોગ એ બૃહદ છે. પેઢીની વ્યાખ્યા આખી જુદી છે. પેઢી એટલે કોઈ એક એકમ, ઉત્પાદનનું એક એકમ. જ્યારે ઉદ્યોગ એટલે એ વસ્તુના ઉત્પાદનમાં સંકળાયેલી બધી પેઢીઓનો સમૂહ. એટલે આ સંચાલકીય અર્થશાસ્ત્રનું એક અતિ મહત્ત્વનું વિશ્લેષણ એ છે કે ઉત્પાદકને પોતાની વસ્તુની માંગ કેટલા પ્રમાણમાં થશે તેનો નક્કર અને ચોક્કસ ખ્યાલ લેવા માટે, ઉત્પાદન સંબંધી વિવિધ નિર્ણયો લેવા માટે આ ખૂબ માર્ગદર્શક બને છે. જ્યારે માંગનો વિચાર કરીએ ત્યારે ઉત્પાદકે બે પ્રકારની વસ્તુઓની માંગમાં રસ હોય છે. એક તો જૂની વસ્તુની માંગ અને નવી વસ્તુની માંગ. બંને પ્રકારની વસ્તુની માંગ અલગ અલગ હોય છે, અને તેથી એને અસર કરતા પરિબળો પણ અલગ અલગ છે. એટલે પાયાનો તફાવત છે, અને આ તફાવતનો ખ્યાલ આપણે સમજવો જોઈએ. સામાન્ય રીતે જે પેઢી છે એ પેઢીની વસ્તુની માંગ કેવી હોય છે અને એ કેવા પ્રકારની અસર કરે છે એને અસર કરતા પરિબળોની દ્રષ્ટિએ જોઈએ તફાવત, તો હરીફાઈની દ્રષ્ટિએ તફાવત હોય છે. વર્તમાન બજાર જે છે એ વર્તમાન બજારના વલણો અને હરીફાઈની પરિસ્થિતિ એ આ પેઢીની ઉત્પાદક ચીજવસ્તુ ઉપર ખાસ અસર કરે છે. એટલે એની એક વાત એ રહી કે પેઢીની અંદર હરીફાઈ અથવા તો એ પેઢી જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદનની અંદર કેવા પ્રકારની પરિસ્થિતિ હશે. માંગની આગાહી કરતી વખતે પેઢીએ કેટલીક બાબતોને ધ્યાન રાખવાનું હોય છે કે જે ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે એ ઉત્પાદિત ચીજવસ્તુની સામે કેટલા પ્રમાણમાં હરીફો છે. ઉદ્યોગોની જ્યારે વાત કરીએ ત્યારે ઉદ્યોગોની અંદર પરિસ્થિતિ જુદી હોય છે. ઉદ્યોગોની અંદર કોઈપણ પેઢી દાખલ થઈ શકે છે, કોઈપણ પેઢી નીકળી શકે છે. એટલે ઉદ્યોગની અંદર જે પેઢીઓ દાખલ થાય છે એ નફાના હેતુના આદર્શ ધ્યેય સાથે જાય છે. પણ અહીંયા કેટલીક વપરાશી વસ્તુઓની બાબતમાં જેમ જુદી જુદી બાબતોનો વિચાર કર્યો, એમ પેઢી અને ઉદ્યોગ એ બંને પણ ઉત્પાદક માટે બહુ અગત્યની બાબત હોવાથી એ બંનેનો પણ ખૂબ વિચાર કરીને નિર્ણયો લેવાના હોય છે. એટલે એ જે પેઢી છે એ પેઢીની માંગની આગાહીમાં કેટલીક સાવચેતીઓ પણ રાખવી પડે છે કે કયા હેતુ માટેની માંગની આગાહી કરવામાં આવે છે. માંગની આગાહીના જે વિવિધ હેતુઓ છે એની સ્પષ્ટતા થવી જરૂરી છે. એટલે આ જે વસ્તુ છે પેઢી માટે, એ પેઢી માટેની જે વસ્તુ છે એ બહુ નક્કી કરવાની બાબત કે એની વસ્તુની ચીજવસ્તુની આગાહી કરવાની બાબત એટલા જ પ્રમાણમાં ખૂબ મહત્ત્વની છે. સામાન્ય રીતે પેઢી જે છે એ ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળા માટે એનો જુદો જુદો વિચાર કરે છે. સમયના સંદર્ભમાં પણ માંગની આગાહી કરવામાં આવે છે ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળા માટે, અને એ પ્રમાણે પેઢી એ પોતાનું નક્કી કરતી હોય છે. એટલે પેઢીની માંગનો જે વિચાર કરવામાં આવે છે
એ પેઢીના માંગના વિચારની અંદર પેઢીનું કદ કેવું છે, ખર્ચ અને લાંબા ગાળાનો ખર્ચ કેવો છે, ખર્ચ અને પેઢીના કદ વચ્ચેના સંબંધો કેવા છે, કદ વિકાસના લાભો કેવા છે, લાંબે ગાળે પેઢીને કેવો ફાયદો થશે અને લાંબે ગાળે પેઢીને કેવું ખર્ચ થશે, આ બધી બાબતોનો વિચાર કર્યા પછી જ એનો નિર્ણય લે છે. એટલે સામાન્ય રીતે પેઢી જે છે એ પેઢી કયા પ્રકારનું ઉત્પાદન કરે છે, પેઢીનું કદ કેવું છે, પેઢીની અંદર ઉત્પાદનના સાધનો કેવા છે, એમાં સ્થિર અને અસ્થિર સાધનોની અંદર કેવો ફેરફાર કરવામાં આવે છે, આ બધી જ બાબતો એને સ્પર્શે છે. એટલે આ એક ખૂબ અગત્યનું બાબત છે અને એને સમજીને સંચાલકે નિર્ણયો લેવાના છે. ઉદ્યોગની જે વાત છે એ પેઢી ઘણી બધી પેઢીઓના સમૂહને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે અને ઉદ્યોગ જે છે એ દાખલા તરીકે કાપડ ઉદ્યોગ છે, પ્લાસ્ટિક ઉદ્યોગ છે, અથવા તો જે વસ્તુનું ઉત્પાદન થવાનું છે એ વસ્તુના નામથી એ ઉદ્યોગનું નામ સંકળાયેલું છે. હા, રબરનો ઉદ્યોગ છે, કાપડનો ઉદ્યોગ છે, ખાટનો ઉદ્યોગ છે, એ ઉદ્યોગ જે છે એ ઉદ્યોગની અંદર જે પેઢીઓ રહેલી છે એ પેઢીઓએ અને સંચાલકે પણ કેટલાક નિર્ણયો એવા લેવાના હોય છે કે જેથી કરીને વસ્તુની માંગ માટે એની ભવિષ્યમાં કેવી ફેરફારો છે, બજારની પરિસ્થિતિ કેવી છે, વર્તમાન પરિસ્થિતિ અને એની સાથે સંકળાયેલ પેઢીઓએ જે પ્રકારના સંચાલકીય નિર્ણયો લેવાના છે એમાં બજારની રૂખ પારખીને, બજારની માંગની પરિસ્થિતિને સમજીને એ પોતાના નિર્ણયો લેવાના હોય છે. અને કોઈપણ ઉદ્યોગની અંદર જે માંગ છે, ઉદ્યોગની અંદર માંગ કે કાપડ ઉદ્યોગ છે તો કાપડ ઉદ્યોગની માંગ પણ કેવી અસરો કરતા હોય છે, કે કાપડ ઉદ્યોગ જે છે એ કાપડ ઉદ્યોગની માંગ ઉપર પણ વિવિધ પ્રકારના પરિબળો અસર કરતા હોય છે. એમાં એ ઉદ્યોગ છે એ ઉદ્યોગ પોતાના ટૂંકાગાળાનું ખર્ચ, ટૂંકાગાળાના ખર્ચની સાથે પ્રાપ્ત થતું ઉત્પાદનનું પ્રમાણ, એ ઉત્પાદિત થતી ચીજવસ્તુની માંગ અને એની સાથે બજારની રૂખ, આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને એ નિર્ણયો લેવાતા હોય છે. એટલે પેઢી અને ઉદ્યોગ એ બંનેની માંગ અલગ અલગ પ્રકારની છે. પેઢીનો સમાવેશ ઉદ્યોગમાં થઈ જાય છે, ઉદ્યોગનો સમાવેશ પેઢીમાં થતો નથી. પેઢી એ ઉદ્યોગનું એક એકમ છે અને પેઢી એક ઉદ્યોગનું એકમ હોવાને કારણે પેઢીના સંચાલકે જે નિર્ણયો લે એ નિર્ણયો ઉદ્યોગની વસ્તુની માંગને અસર કરે છે. કારણ કે પેઢી એ સ્વતંત્ર એકમ નથી, ઉદ્યોગનું એક એકમ છે. એટલે પેઢી ઉદ્યોગની અંદર સમાયેલી છે પણ ઉદ્યોગ પેઢીની અંદર સમાયેલો નથી. એટલે જે પેઢીના સંચાલકોએ જે પ્રકારના નિર્ણયો લેવાના હોય છે એમાં સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, ટૂંકા ગાળાનું ખર્ચ, લાંબા ગાળાનું ખર્ચ, ઉત્પાદિત ચીજવસ્તુના ભાવ, ઉત્પાદિત ચીજવસ્તુના પ્રમાણ, આ બધા જ પરિબળોનો વિચાર કરીને એમણે આ નિર્ણયો લેવાના હોય છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્રમાં પેઢીએ નિર્ણયો લેતી વખતે આ ત્રણેક બાબતો, ચારેક બાબતોને ખૂબ ધ્યાનમાં રાખવી પડે છે. અહીંયા આપણે વિવિધ સ્વરૂપની વસ્તુઓની માંગને સમજવા માટેનો પ્રયત્ન કર્યો છે. એમાં વ્યુત્પન્ન માંગ અને સ્વાયત્ત માંગ, ઉત્પાદકીય વસ્તુની માંગ અને વપરાશી વસ્તુની માંગ, ત્યાર પછી ટકાઉ વસ્તુની માંગ અને બિન ટકાઉ વસ્તુની માંગ, અને છેલ્લે આપણે પેઢીની માંગ અને ઉદ્યોગની માંગ એના વિશેનો વિચાર કર્યો. કહેવાનો આશય અથવા તો આ સમગ્ર પરિસ્થિતિનો સાર એ છે કે કોઈપણ ચીજવસ્તુની માંગની આગાહી કરતાં પહેલાં એ ચીજવસ્તુનું સ્વરૂપ કેવું છે, એ ચીજવસ્તુના સ્વરૂપનો વિચાર કર્યા પછી જ એની માંગની આગાહી વિશે કોઈક નિર્ણય ઉપર આવી શકાય. કારણ કે જુદા જુદા સ્વરૂપની ચીજવસ્તુઓ ઉત્પન્ન થતી હોય છે અને જુદા જુદા સ્વરૂપની ચીજવસ્તુઓ ઉત્પન્ન થતી હોય ત્યારે એ ચીજવસ્તુની માંગ એ કયા પ્રકારની છે, કયા સ્વરૂપની છે, એ ઉત્પાદકીય છે, વ્યુત્પન્ન માંગ છે, સ્વાયત્ત માંગ છે, ટકાઉ છે, બિન ટકાઉ છે, કયા પ્રકારનું એનું સ્વરૂપ છે એના આધારે સંચાલકે વસ્તુની માંગ વિશેની આગાહી કરવાની હોય છે. એટલે પેઢી એ આ ચીજવસ્તુનું ઉત્પાદન કરતી વખતે આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને એ વસ્તુની માંગ કેટલા પ્રમાણમાં થશે એની આગાહી કરવાની હોય છે. એટલે આ બાબત એણે ખૂબ સમજી વિચારીને સંચાલકે નિર્ણયો કરવાના હોય છે. જ્યારે જ્યારે વસ્તુની માંગની આગાહી કરવાની હોય અને વસ્તુની માંગની આગાહી કરવાની હોય ત્યારે વસ્તુનું સ્વરૂપ કેવું છે એ સમજ્યા વગર જો સીધી આગાહી કરવામાં આવે તો એ પરિણામ પ્રાપ્ત થતું નથી. એ પરિણામ મેળવવા માટે પહેલાં વસ્તુના સ્વરૂપનો અભ્યાસ કરવો પડે. વસ્તુના સ્વરૂપનો અભ્યાસ પૂરેપૂરો કર્યા પછી
એ વસ્તુની માંગની આગાહી કરી શકાય અથવા તો સંચાલક એના નિર્ણય ઉપર આવી શકે. પણ એ નિર્ણય ઉપર આવતા પહેલાં એણે સૌ પ્રથમ એ વિવિધ સ્વરૂપની વસ્તુ જે છે એનું સ્વરૂપ કેવું છે એનો અભ્યાસ કરવો જોઈએ. અહીંયા આપણે આ એકમને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ આપણે હવે પછી બીજા એકમની ચર્ચા કરીશું. અત્યારે હું અહીંયા આ ચર્ચાને વિરામ આપું છું. સમજવા માટેની કોશિશ કરજો. આ આખું એક નવું આ તમારું પ્રશ્નપત્ર છે. સંચાલકીય અર્થશાસ્ત્ર આ વર્ષથી જ અભ્યાસક્રમમાં દાખલ થયેલું છે. એની અંદર આ થોડીક વસ્તુ તમને ભૂતકાળના અભ્યાસ દ્વારા સમજી શકાય એવી છે, કેટલીક વસ્તુ સમજી શકાય એવી નથી. તો એને સમજવાની કોશિશ કરજો. ન સમજાય એ કોમેન્ટ્સ દ્વારા પૂછવાનો પ્રયત્ન કરશો તો વધારે સારું થશે. કારણ કે જ્યારે તમે અહીંયા આભાસી જ છો, દેખાતા જ નથી, ત્યારે મારે કેવી રીતે એની રજૂઆત કરવી એક પ્રશ્ન છે. પણ આમ છતાંય જો તમે તમારા પ્રશ્નો કોમેન્ટ્સ લખી મોકલશો તો વધારે સારું આપણે એનું વિશ્લેષણ કરી શકીશું, સમજી શકીશું અને વધારે સારી રીતે એનો અભ્યાસ કરી શકીશું એવી મારી આશા અને અપેક્ષા છે. હાલ હું ચર્ચાને વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ.